હેલો ડીયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા કેવી ચાલે છે પ્રિપેરેશન વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ દળનું માપન અને સમયનું માપન આપણે ઓલરેડી લંબાઈનું માપન ભણી ચૂક્યા લંબાઈના માપનના બે વિડિયો લેક્ચર બની ગયા છે અને બંને વિડિયો લેક્ચરમાં આપણે પહેલાં જે છે એમાં લાંબા એટલે કે મોટા અંતરોનું માપન કઈ રીતના કરી શકાય અને એના માટેની પદ્ધતિ એટલે કે દ્રષ્ટિસ્થાન ભેદ પદ્ધતિ જે છે એને આપણે ભણ્યા અને હવે એના પછી બીજું જે લેક્ચર હતું એ લેક્ચરમાં આપણે નાના અંતરોનું માપન કઈ રીતના થાય છે અને એના માટે અલગ અલગ પદ્ધતિ મતલબ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન બીમ માઇક્રોસ્કોપ બરાબર ને એને એના પછી આપણે કયું ભણ્યા તો કે ભાઈ મેઇન જે આપણે શું ભણ્યા હતા ઓલિક એસિડ પદ્ધતિ અને એ બે લેક્ચર જો તમે ના ભણ્યા હો તો અહીંયા આઈ બટન પર હું તમને બંને આઈ બટન તમે દબાવશો આઈ આઈ બટન બટન અહીંયા જે છે એ દબાવશો તો તમને બધા વિડીયોનું લિસ્ટ તમને આ બાજુ જોવા મળી જશે ક્લિયર ઓકે તો ચલો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ એટલે કે દળનું માપન હવે દળનું માપન કઈ રીતના કરવું હે ને આપણે લંબાઈનું માપન તો જોઈ લીધું અને લંબાઈના માપનની રેન્જ પણ આપણે જોઈ લીધી લંબાઈના માપનની રેન્જ કેટલાથી કેટલા કેટલા મીટર સુધીની હતી તો કે લંબાઈના માપનની જે રેન્જ હતી બરાબર ને રેન્જ એટલે શું ભાઈ લંબાઈનું માપન કેટલાથી કેટલા સુધી પોસિબલ છે તો દસની માઇનસ પંદરથી કરીને ક્યાં સુધી હતી દસની પંચાવન મીટર સુધી આપણે ઓલરેડી ભણી ચૂક્યા ક્યાંથી ક્યાં સુધી દસની થી પંદરથી દસની પંચાવન સોરી દસની છવ્વીસ ઓકે દસની છવ્વીસ મીટર જે છે એ સેની રેન્જ છે તો કે ભાઈ લંબાઈની રેન્જ જોવા મળી હતી કેટલી દસની માઇનસ પંદરથી દસની છવ્વીસ મીટર જે છે એ શું આપણને જોવા મળ્યું તો કે ભાઈ લંબાઈની રેન્જ એટલે કે પ્રોટોન જે છે એ દસની માઇનસ પંદર એમ મતલબ મીટર સુધી નો હોય છે એટલે કે એટલું બધું નાનો હોય છે અને યુનિવર્સ જે છે એ દસની છવ્વીસ મીટર જેટલું મોટું છે બરાબર તો આ થઈ ગઈ આપણે વાત જે લંબાઈમાં લંબાઈના માપનમાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ દળનું માપન હવે આપણને ખ્યાલ છે કે દળ કોને કહેવાય ઓલરેડી આપણે ભણી ચૂક્યા ઓલરેડી આપણે ભણી ચૂક્યા દળ કોને કહેવાય ચલો બોલો ભાઈ જલ્દી 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 જવાબ આપો ચલો વેરી ગુડ દળ જે છે એ કોઈપણ પણ પદાર્થનું દ્રવ્યમાન છે છે તો કે કોઈ પણ પદાર્થ આપણે એને વ્યાખ્યાયિત જો કરવું હોય તો કઈ રીતના કરી શકાય કે પદાર્થમાં રહેલું દ્રવ્યમાન એ શું થઈ જશે એનું દળ થઈ જશે બરાબર ને કે ભાઈ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે દળ કહેવામાં આવે છે બરોબર મતલબ દળ ક્યારે જીરો હોઈ શકે નહીં દળ ક્યારેય જીરો ના હોઈ શકે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની પછી દ્રવ્યમાન એટલે શું તો કે ભાઈ દળ દ્રવ્યમાન જે છે ને એ કોઈ પણ પદાર્થનો મૂળભૂત એકમ છે અથવા એનો મૂળભૂત ગુણધર્મ છે એનો મૂળભૂત ગુણધર્મ છે એનો મતલબ શું કે કોઈ પણ પદાર્થ લઈ લો નાનામાં નાનો કોઈ પણ પદાર્થ લઈ લો ને મોટામાં મોટો કોઈ પણ પદાર્થ લઈ લો એ પોતાનું પોતાનું કંઈક દ્રવ્યમાન હશે અને એ જે દ્રવ્યમાન છે એ દરેક પદાર્થનો પોતાનો ખુદનો શું હોય છે ગુણધર્મ છે મૂળભૂત ગુણધર્મ છે કોઈ પણ પદાર્થનો કયો ગુણધર્મ છે મૂળભૂત ગુણધર્મ છે શું તો કે ભાઈ દ્રવ્યમાન ઓકે હા હવે બીજો પોઈન્ટ એના ઉપર આવે કે ભાઈ દ્રવ્યમાન કોના પર આધાર રાખે છે દ્રવ્યમાન કોના પર આધાર રાખે છે અથવા કોના પર આધાર રાખતો નથી તો દ્રવ્યમાન માનો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ પદાર્થને લઈ જઈએ હે ને માનો કે આકાશમાં આપણે જેમ કે પૃથ્વી પરથી ચંદ્ર પર કોઈ પણ પદાર્થને લઈ ગયા તો એનું જે દ્રવ્યમાન છે ને એ બદલાતું નથી માનો કે એને ગરમ કરવામાં આવે તો પણ મતલબ આકાશની સ્થિતિ દબાણ કે તાપમાન પર પદાર્થનું દ્રવ્યમાન જે છે એ આધાર રાખતું નથી આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કયો પોઈન્ટ તો કે ભાઈ દ્રવ્યમાન જે હોય પદાર્થનું એ આકાશની સ્થિતિ દબાણ કે તાપમાન પર આધાર રાખતું નથી અને આપણે દળનો એકમ જે છે એસઆઈ એકમ એ કેટલો જોવા મળે છે તો ભાઈ દ્રવ્ય દળનો એસઆઈ એકમ આપણે શું હતો કેજી કિલોગ્રામ બરાબર ને જે છે દળનો એસઆઈ એકમ આપણો કેટલો હતો કિલોગ્રામ ઓકે કિલોગ્રામ એસઆઈ એકમની વાત કરીએ હે ને એસઆઈ એકમ ઓલરે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ અને એને જો તમે ના ભણ્યા હો તો આગળના લેક્ચર્સ તમે જઈને જોઈ શકો છો તો આ થઈ જશે દળનો એસઆઈ એકમ ક્લિયર ઓકે ચલો હવે વાત કરીએ નેક્સ્ટ આપણે ટોપિકની એટલે કે ભાઈ આનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો કોનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો તો કે દળનો કન્સેપ્ટ દળના માપનનો કન્સેપ્ટ એ ક્યાંથી આવ્યો અને કેમ અત્યારે માનું કે કોઈ કોઈ પણ વસ્તુ હોય તો એનું કેલિબ્રેશન થવું જરૂરી કેલિબ્રેશન એટલે શું કે ભાઈ હું આ એક કિલોનો કે કિલોનો બાટ જે છે શું એ બાટ જે છે એ એક્ઝેક્ટ એક કિલો તોળે છે જો કેમ શું થાય કે તમે કંઈ પણ સામાન લેવા જાઓ બજારમાં બરાબર તો તમે જુઓ કે ત્રાજવામાં એ લોકો તોડીને આપે તો ત્રાજવામાં એક બાજુ કિલોનો બાટ હોય છે ને એક બાજુ આપણું જે સામાન મૂકવાનો હોય છે એ સામાન મૂકે છે હવે એ કિલોનો જે બાટ હોય છે શું એ બાટ એ સાચું મૂલ્ય તોડીને આપે છે આપણને માનો કે એ બાટ ઘણા ટાઈમથી વપરાતો હોય તો ઘસાઈ જાય ઘસાવાથી માનો કે એનું જે વન કેજી એટલે કે એક હજાર ગ્રામની જગ્યાએ નવસો પચાસ ગ્રામ થઈ ગયું હોય પચાસ ગ્રામ ઘસાઈ ગયો હોય તો એનું કેલિબ્રેશન કરવામાં આવે એક માસ્ટર પીસ સાથે માસ્ટરપીસ એટલે કે એક એવો પદાર્થ મતલબ એવું એક કેજીનું માપ કે જે માપને એક માસ્ટરપીસ તરીકે રાખવામાં આવે અને એના સાપેક્ષે મતલબ એ એની સાથે તોલીને આ જે બાટ છે માનો કે એનું ઘસાઈ ગયું છે તો એટલું પોર્શન એની અંદર ફરીથી એડ કરવામાં આવે તમે બાટ જોયું હશે એની નીચે એક કાણું હોય છે અને એ કાણાની અંદર એ લોકો શું કરે સ્ટેમ્પિંગ કરી ને એના પર એ લગાવી દેવામાં આવે જેટલું જેટલું એનું દળ ઘટી ગયું હશે એટલું દળ એમાં લગાવી દેવામાં આવતું હોય છે બરોબર તો એના માટે શું કર્યું તો આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આપણી ફિઝિક્સની અને એ આંતરરાષ્ટ્રીય સંસ્થા જે છે એણે દરેક જુદા જુદા કન્ટ્રીઝમાં એસઆઈ એકમના આધારે દરેક જુદી જુદી કન્ટ્રીઝમાં એક માપદંડ આપી દીધું કે આ જે પદાર્થ છે અને આનું જે દળ છે એ એક કેજી છે ખ્યાલ આવી ગયો એક મતલબ એક માપદંડ બધાને આપી દીધો અને માપદંડના પ્રમાણે એક શું કહેવાય એનું પ્રોટોટાઇપ આપી દીધો બધાને પ્રોટોટાઇપ એટલે શું કહી શકાય કે એક પ્રકારનું મતલબ એક કેજીનું બાટ આપી દીધું બધાને ખ્યાલ આવી ગયો અને બધાને કીધું કે ભાઈ આ તમારું મતલબ દરેક દરેક કન્ટ્રીઝમાં આ આપી દીધું અને જુદી જુદી કન્ટ્રીઝમાં આપી દીધું અને આ કન્ટ્રીઝમાં જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં જે નવી દિલ્હી છે નવી દિલ્હીમાં આપણું જે છે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી એમાં આ માસ્ટર પીસ માસ્ટર પીસ અથવા એને કહી શકીએ કે પ્રતિકૃતિ હે ને એક કિલોની પ્રતિકૃતિ દરેકને આપી દીધી અને એ પ્રતિકૃતિના આધારે આપણે એનું માપન મતલબ એક કેજી એની સાથે કેલિબ્રેટ કરવામાં આવે ને કેલિબ્રેશનના એકોર્ડિંગ આપણે જે છે એ માસ્ટર જે આપવામાં આવ્યું છે એ અલગ અલગ બીજી ઘણી બધી લેબોરેટરીમાં આપવામાં આવે એનો જ એક માસ્ટરપીસ મતલબ માસ્ટરપીસનો એક પ્રોટોટાઇપ બનાવીને આપવામાં આવે પ્રોટોટાઇપ એટલે કે એનું એના જેવો એના વજન જેટલો જ એક બીજો પાક બનાવી આપવામાં પ્રતિકૃતિ બનાવવામાં આવે અને બધી અલગ 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 લેબ્સ જે છે ત્યાં આપવામાં આવે છે અને ત્યાં આપણું જે છે કેલિબ્રેશન થાય કેલિબ્રેશન થવું એનો મતલબ શું આ એક કિલોનો બાર છે બરાબર તો એક કિલોમાંથી માનો કે ઘટી ગયું તો આપણે જઈને કેલિબ્રેશન લેબ હોય ફિઝિક્સની લેબ હોય એ ત્યાં આપવાનું તો એ લોકો શું કરશે જે એનો માસ્ટરપીસ છે એ તો ઘસાવાનો નથી ને એ એને એકદમ હાર્ડ કરીને મૂકી દેવામાં આવે છે એટલે એ ક્યારે ઘસાય નહીં તો એનું વજન એની સાથે ચેક કરવામાં આવે કે ભાઈ બંને વજન બરોબર છે જો વજન આનું ઓછું હોય જો ઓછું હોય તો કેટલું ઓછું હોય એ નક્કી કરે અને નક્કી કરીને એને પછી એટલું જે એના ઉપર સ્ટેમ્પિંગ કરવામાં આવતું હોય છે બરાબર ને ઓકે તો આ થઈ જશે એની વાત હવે હવે પર જઈએ કે ભાઈ દળનું દળનું માપન માપન શેનાથી શેનાથી થાય થાય તો આપણને ખ્યાલ છે કે દળનું માપન જનરલી આપણે જોઈએ તો ગ્રોસરીની દુકાન પર જઈએ તમે ગ્રોસરીની દુકાન પર જશો તો જૂના જમાનામાં તો કેવું હતું આવી રીતના ત્રાજવા હોતા આવી રીતના ત્રાજવા હોતા અહીંયા આવી રીતના ઓકે આવી રીતના એક ત્રાજું હતું એને અહીંયા ખીલ્યું હતી અને અહીંયા જે છે આ ટાઈપનું હતું અને આ જે જો સેન્ટર ટુ સેન્ટર હોય મતલબ કે એક્ઝેક્ટ અહીંયા જે માનો આ એકમાં કિ બાટ બાટ મૂકવામાં આવતા હે ને કિલોનો બે કિલોનો જે પણ બાટ હોય ને આની અંદર શાકભાજી કે જે પણ મતલબ વસ્તુ આપણે લેવાની હોય એ મૂકવામાં આવતી બરાબર એ એક્ઝેક્ટ ઝીરો પર ઝીરો થાય તો મતલબ કે આ આના બરાબર આ થઈ ગયું ઓકે તો આ થઈ જશે ત્રાજુ તો મતલબ સૌથી મતલબ અત્યાર સુધી આપણે જે વાપરતા હતા મતલબ ગ્રોસરીની દુકાનમાં જાઓ તમે તો તમને શું જોવા મળે ત્રાજુ જોવા મળે આ ત્રાજુ અત્યારે ડિજિટલ ત્રાજવા થઈ ગયા છે એમાં વરે શું ડિજિટલ ત્રાજવા કેવા તો ભાઈ ડિજિટલ અંદર ડિસ્પ્લેમાં બતાવે કે આના ઉપર કેટલું વજન પડ્યું છે આ ડિજિટલ ત્રાજવા થઈ ગયા બરાબર ને અત્યારે ડિજિટલ ત્રાજવા થઈ ગયા છે ક્લિયર તો આ થઈ ગયા પણ આ આ ક્યાં સુધી તો કે ભાઈ માનો કે મારે એક કિલો ખાંડ દસ કિલો કે પચાસ કિલો કે માનો કે સો કિલો સુધી માનો કે એક ક્વિન્ટલ સુધી હે ને એક ક્વિન્ટલ સુધી એક ટન સુધી ચલો એક ટન સુધીના ત્રાજવા આપણે માપી શકીએ છીએ પણ માનો તમને એમ કે કે ચલો ભાઈ ચંદ્રનું દળ કેટલું હે ને ચંદ્રનું માસ કેટલું સૂર્યનું દળ કેટલું તો આવા ગ્રહો જે છે એ ગ્રહો એટલે કે મોટા માપન જે છે મોટા દળોનું માપન કઈ રીતના થાય તો આપણે વાત કરીએ એક એક કરીને કે ભાઈ દળનું માપન દળનું માપન કઈ રીતના થાય છે તો દળનું માપન સિમ્પલ પહેલી વાત કરીએ તો દળનું માપન જે જનરલ આપણું હોય છે એ કઈ રીતના થતું હોય તો કે ભાઈ ત્રાજવાથી થતું હોય હે ને ત્રાજુ એને ડિજિટલ ત્રાજુ ડિજિટલ ત્રાજુ તો આ ત્રાજવાથી થતું હોય છે ડિજિટલ જે કાંઠો હોય છે ને આપણો એ જ ઓકે અને બીજી વાત આ તો ત્રાજવાથી આપણે એક રેન્જ સુધી જ માપી શકીએ એક રેન્જ સુધી જેમ કે આપણો ટ્રક ભરીને જતા હોઈએ તો એક ટન બે ટન એની કેપેસિટી જે પ્રમાણે હોય બે ટન સુધીની માનો કેપેસિટી છે તો બે ટન તો એને કઈ રીતે આ ત્રાજવામાં આવે છે તો તમે જોઈ લો હશે ટ્રાન્સપોર્ટ પેલા પેલા વે વે બ્રિજ બનાવેલા હોય છે હે ને વે બ્રિજ બનાવેલા હોય છે અને એ વેબ વે બ્રિજ એટલે કે વેઇટ બ્રિજ વેઇટ બ્રિજ જે વ્હીકલનું શું કરે છે વેઇટ ચેક કરે છે બરોબર જે આરટીઓ ઓફિસર્સ જનરલી એનો વધારે યુઝ કરતા હોય છે ક્લિયર અને જે આરટીઓ ઓફિસર થવાના હશે એ લોકો આનો યુઝ કરતા હોય છે ક્લિયર ચલો તો આ થઈ જશે ત્રાજુ હવે વાત કરીએ કે માનો કે મોટા આ તો જનરલ આપણે જે ગ્રોસરી ગ્રોસરી એટલે શું હે ને કરિયાણાની દુકાનમાં

માપનો તો મોટા દળના માપનો એટલે કોના મોટા દળના માપનો એટલે કોના તો કે ગ્રહોના ગ્રહોના દળનું માપન બરાબર ને દળનું માપન તો આ માપન કઈ રીતના થાય તો આ માપન માટે આપણી પાસે એક પદ્ધતિ છે અને એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ પદ્ધતિ હે ને ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ હવે આ પદ્ધતિથી કઈ રીતના આપણે દળ માપી શકીએ એના માટે આપણે છઠ્ઠું ચેપ્ટર ભણવાના છીએ ગુરુત્વાકર્ આઠમું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ ઓલરેડી ભણવાના છીએ તો એને એની અંદર હું આના ઉપર ડિસ્કશન કરવાનું છું હે ને ગુરુત્વાકર્ષણ પદ્ધતિથી આપણે ગ્રહોનું દળ માપી શકીએ છીએ એના પછી આવશે કે ભાઈ આ તો આ તો થઈ ગયા મોટા દળનું માપન હવે માનો કે નાના દળોનું માપન કઈ રીતના થાય નાના દળો એટલે કયા અણુ પરમાણુનું માપન કઈ રીતે થાય અણુ અને પરમાણુ આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું માપન દસની માઈનસ ત્રીસ એક દસની માઇનસ ત્રીસની રેન્જમાં એકત્રીસની રેન્જમાં આવે છે બરાબર ને તો નાના નાના અણુ અને પરમાણુ હે ને અથવા નાના દળોનું માપન દળોનું માપન તો નાના દળોનું માપન કઈ રીતના કરવામાં આવતું હોય છે નાના દળો એટલે કોણ કે ભાઈ અણુ અને પરમાણુ હે ને અણુ અને પરમાણુના દળોનું માપન કઈ રીતના કરવામાં આવે છે એના ઉપર ડિસ્કશન કરીએ ચલો તો આ ત્રાજુ સમજાઈ ગયું તમને ઓકે ચલો તો હું આને થોડું ઇરેજ કરી દઉં છું ત્રાજવાને સાઈડમાં કરી દઉં છું આપણે વાત કરવાના છે કોની તો કે ભી નાના દળોનું માપન નાના દળોનું માપન એટલે અણુ અને પરમાણુનું માપન જેની રેન્જ કેટલી હોય છે દસની માઇનસ ત્રીસ કેજી સુધીની હોય છે પણ ઘણીવાર કેવું થતું હોય છે કે નાના માપનો છે એને કેજીમાં દર્શાવવા એ થોડુંક ડિફિકલ્ટ હોય છે એટલા માટે એના માટે નવે નવી એકમ પદ્ધતિ પણ લાવવામાં આવી છે અહીંયા આપણે જોયું કે આપણી દળની એસઆઈ એકમ પદ્ધતિ કઈ છે કેજી પણ નાના દળ માટે જે એસા એકમ પદ્ધતિ આવે છે એ કઈ આવે છે એ એમ યુ અથવા યુ યુનાઇટેડ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ યુનિફાઇડ એટોમિક માસ યુનિટ હું તમને એની ડેફિનેશન પણ લખાવું છું પણ તમે અહીંયા પહેલાં આપણે જોઈ લો તો અણુ અને પરમાણુ છે એનું દળ માપવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો એના માટેનું માપન જો કરવું હોય આપણે તો આપણે અણુ પરમાણુનું જે માપન કરવું હોય તો આપણે ક કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું માસ સ્પેક્ટ્રોમીટર માસ સ્પેક્ટ્રો મીટર હવે આ માસ શું કન્ડિશન હોય છે કઈ રીતના થાય છે તો એના માટે આપણે ટ્વેલ્થમાં ભણવાના છીએ વિદ્યુત ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર ના ચોથું ચેપ્ટર છે આપણું બરાબર ને ઓકે તો એ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનને કે પ્રોટોનને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં અંદર વી વેગથી અંદર એન્ટર કરવામાં આવે તો એ જ્યારે ગોળ ગોળ ફરશે હે ને એ એના ઉપર એક ટોર્ક જનરેટ થશે અને એ ગોળ ગોળ ફરશે અને એની એનાથી આપણી પાસે એક રિલેશન મળે છે એ રિલેશન છે આર ઇઝિકલ ટુ એમ બી બાય ક્યુ બી હવે આપણને ખ્યાલ છે કે ચુંબ બી બી અહીંયા શું તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર હેને ચુંબકીય ક્ષેત્ર બી આપણને ખ્યાલ છે વી કેટલા વેગથી આપણે એન્ટર કરાયો એ આપણને ખ્યાલ છે ક્યુ એના ઉપરનો કેટલો વિદ્યુત ભાર છે એ આપણને ખ્યાલ છે અને આ કેટલી ત્રીજા બને છે એ આપણને ખ્યાલ છે તો આપણને એ પદાર્થનું દળ ખબર પડી જશે મતલબ દળને આપણે તમે અહીંયા સબ્જેક્ટ બનાવી દો તો ક્યુ બી આર અપોન વી મતલબ તમારી પાસે આ બધી વેલ્યુ જે નોન વેલ્યુ હોય છે એ વેલ્યુના આધાર પર આપણે કોઈ પણ પદાર્થનું માસ સ્પેક્ટ્રોમીટરનો યુઝ કરીને આપણે પદાર્થનું દળ માપી શકીએ છીએ ક્લિયર થઈ ગયું કે નહીં હવે સૌથી મોટામાં મોટો કે ભાઈ હવે મતલબ અણુ અને પરમાણુ માટે કેજી શબ્દ થોડોક ડિફિકલ્ટ થઈ જાય હે ને અણુ એનું શું એનું દળ કેટલું હોય કંઈ દળ ના હોય અને આપણે એક ઇલેક્ટ્રોન બરાબર આટલા કેજી કેજી શબ્દ થોડોક ભારો પડે તો અણુ અને પરમાણુ માટે કેજી શબ્દ આપણે વાપરવો થોડોક ભારો પડે એટલે એ જે છે એને આપણે શું કરવું પડશે એને નાના એકમમાં કન્વર્ટ કરવું પડશે બરોબર ને તો માસ સ્પેક્ટ્રોમીટર ખબર પડી હવે નાના દળોના માપન માટે અહીંયા આપણે નાનો એકમ લાવવામાં આવે છે નાનો એકમ લાવવામાં આવે છે કોના માટે તો કે નાના એકમના મતલબ નાના દળના એકમ માટે હવે આ નાનો એકમ કયો છે તો એની વાત કરીએ તો નાનો એકમ જે છે એ છે એ એમ યુ જો આને યુ વડે પણ દર્શાવવામાં આવે છે અને એ એમ યુ વડે દર્શાવવામાં આવે છે અને જેને કહેવામાં આવે છે યુનિફાઈડ યુનિટ ઓકે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ અથવા એટોમિક માસ યુનિટ એ એમ યુ જેને સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે છે અથવા ઘણી ઘણી જગ્યા પર કેવું લખેલું હોય છે વન એ એમ યુ પણ લખેલું હોય છે ક્લિયર સમજાઈ ગયું હવે આની વ્યાખ્યા અને માનો કે આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો વ્યાખ્યાયિત કઈ રીતના કરશું એન એના ઉપર આપણે ડિસ્કશન કરીએ પહેલાં તમે આટલું લખી નાખો એના પછી આપણે વ્યાખ્યાની વાત કરીએ અને વ્યાખ્યાયિત કરી યુનિફાઈડ મતલબ નાનો એકમ નાના દળના માપન માટે આપણે નાનો એકમ કન્સિડર કર્યો કેમ કે કેજી જે છે બહુ મોટો હેવી એકમ પડે છે જે પ્રોટોનને ન્યૂટ્રોનને મારી નાખે છે એના માટે આપણે નાનો એકમ કન્સિડર કરશું અને નાના એકમ માટેનો જે આપણી પાસે સિમ્બોલ્સ છે એ યુ છે અથવા એ એમ યુ ઘણી જગ્યાએ લખેલું હોય છે જેને યુનિફાઈડ એટોમિક માસ અથવા એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે ક્લિયર ઓકે ચલો પહેલાં લખી નાખો એના પછી હું તમને નેક્સ્ટ આગળ ટોપિક કરાવું હવે આપણે નાના દળના માપનની વાત કરી અને એને થોડુંક સમજી લઈએ ઓકે ચલો હવે અણુ અને નો એકમ આપણે જનરલી કેજીમાં લઈએ તો એ થોડું ડિફિકલ્ટ છે થોડુંક ઓડ લાગે હે ને અણુને પરમાણુને કેજીમાં આપણે કઈ રીતના મતલબ વન પોઈન્ટ સિક્સ સિક્સ ઇન્ટુ ટેન કઈ રીતના પોસિબલ મતલબ એ કેવું સારું નથી લાગતું હે ને તો એના માટે શું કર્યું તો કે ભાઈ નાનો એકમ આપણે આપ્યું નાનો એકમ એટલે એટોમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ એટોમિક માસ યુનિટ ઓકે મે ઓલરેડી લખાઈ દીધું છે આ તમને ઓકે તો આ થઈ જશે એમયુ એની આપણે કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય તો કે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સંસ્થાનિક સી ટ્વેલ્વ ના પરમાણુનો વન બાય બાર ભાગ એટલે કે એક બાય બાર નો ભાગ જે છે એ ભાગ જે થઈ જશે એ શું થઈ જશે એક એ એમયુ થઈ જશે અને એક એ એમયુને આપણે જો કેજીમાં દર્શાવવું હોય તો કેટલા કેજી થશે તો વન એ એમ યુ ટુ વન પોઈન્ટ સિક્સ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન કેજી થાય ઓકે તો આ થઈ જશે આપણે કેજીમાં એનું કેલ્ક્યુલેશન ક્લિયર તો આ થઈ ગયું નાના દળનું માપન હવે દળના માપનની રેન્જ કેટલી રેન્જ એટલે કે એના માપન કેટલાથી કેટલા વચ્ચે થઈ શકે દળના દળનું માપનની રેન્જ એટલે કે કેટલાથી કેટલા વચ્ચે થાય છે તો દળનું માપન તો દળના માપક્રમનો વિસ્તાર જે છે વિસ્તાર એટલે કે રેન્જ રેન્જ કેટલી તો કે ભાઈ દસની માઇનસ ત્રીસ કેજીથી દસ ની પંચાવન કેજી ઓકે દસની માઇનસ થ્રી કેજી કોનું તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું દળ કોનું દળ ઇલેક્ટ્રોનનું દળ અને ક્યાં સુધી તો કે બ્રહ્માંડનું દળ હે યુનિવર્સનું દળ હે બ્રહ્માંડનું દળ તો આ રેન્જ કોને જોવા મળે છે આપણને તો કે ભાઈ દળના માપનનો મતલબ માપનનો વિસ્તાર હે ને એની રેન્જ આપણને કેટલી મળે છે દસની માઇનસ ત્રીસ કેજીથી દસની પંચાવન કેજી ક્લિયર ઓકે સમજાઈ ગયું ને ચલો હવે નેક્સ્ટ એટલે આના ઉપર બહુ ડિસ્કશન કરવા જેવું નથી આ તો એક મતલબ ચલો બુકનું પોઈન્ટ છે એટલે મારે કવર કરાવવો પડે છે બાકી જે મેઇન આપણું સ્ટાર્ટ થાય છે ને એ આના પછીના ટોપિક્સ ત્રુટીઓથી ચાલુ થાય છે ત્રુટી અને પારિમાણિક સૂત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે આ થિયરીઓ તો કંઈ નથી બરાબર પણ આ તો શું કે બુકમાં આપ્યું છે એટલે મારે કરાવવું જરૂરી છે પણ આના ઉપર બહુ કન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી ચલો લખી નાખો જલ્દીથી એના પછી આપણે વાત કરી લઈએ કોનું તો કે ભાઈ સમયનું માપન તો જે છે ટોપિક ધેટ ઇઝ સમયનું માપન સમયનું માપન હવે સમયનું માપન કઈ રીતના થાય સમય એટલે શું ઘડિયાળમાં જે દેખાય છે એ સમય સમયનું માપન કઈ રીતના કરી શકાય તો સમયનું માપન નો કન્સેપ્ટ કઈ રીતના આવ્યો તો જનરલી સમયનું માપન જે છે ને એ કઈ રીતના કરી શકાય તો કોઈ પણ પર્ટિક્યુલર સમય અંતરાળમાં જો કોઈ પણ ઘટના ફરીથી મતલબ માનો કે અમુક સમય પછી એની એ જ ઘટના ફરીથી ઘટતી હોય અથવા એની એ જ ઘટના ફરીથી થતી હોય તેને શું કહેવાય ઘડિયાળ કહેવાય ઇન શોર્ટ બરાબર ને કોઈ પણ ઘટના જે સમય અંતરાળે કન્ટિન્યુઅસલી મતલબ સમય દસ મતલબ ચોવીસ કલાક થાય એટલે એ ઘટે એ ચોવીસ કલાક થાય એટલે એ ઘટે મતલબ કોઈ પણ સમય અંતરાળે સમાન સમય અંતરાળે યસ ક્યાં હતા હા તો જે એક સમય અંતરાળ થતી કોઈ પણ ઘટના હોય એને આપણે શું કહીએ છીએ ઘડિયાળ કહેવામાં આવે છે બરાબર ઓકે એને શું કહેવાય છે ઘડિયાળ કહેવામાં આવે છે હવે ઘડિયાળનો કન્સેપ્ટ કઈ રીતના આવ્યો એના વિશે હું બધે બધું તમને અહીંયા ફિગર મતલબ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા હું બધા જ એના ફોટોઝ મૂકી દઉં છું અને ફોટોની સાથે સાથે હું એ ફોટો ઉપરથી તમને સમજાવતો જાઉં છું બરોબર ને ચલો તો આપણે આપણને ખ્યાલ છે કે કોઈ પણ સમયગાળાનું માપન આપણે કરવું હોય તો શું જરૂરી છે તો સૌથી પહેલાં જે ઇમ્પોર્ટન્ટ થિયરી મતલબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણી ઘડિયાળ છે કે કંઈ પણ સમય માનો કે તમારે સમય જોવો હોય તો તમારી પાસે જો ઘડિયાળ નહીં હોય તો તમે સમય જોઈ શકશો નહીં પણ આ જે ઘડિયાળ હોય છે આ સમય જે છે એનું એટોમિક સ્ટાન્ડર્ડ કયું એટલે કે સમયનું પરમાણુ માનક જે છે એ સીજીએમ પરમાણુમાં થતાં દોલનો પર આધાર રાખે છે ગુણા પર પર આધાર આધાર રાખે રાખે છે છે આવર્ત અને તેનો ઉપયોગ કરીએ છીએ તેના પરથી સીજિયમ ઘડિયાળ કે જેને ઘણીવાર આપણે ઓટોમિક એટોમિક ઘડિયાળ અથવા એટોમિક ક્લોક કહેવામાં આવે છે તે રચાય છે અને તે રાષ્ટ્રીય માનક તરીકે વપરાય છે ઓકે હવે સમયનું માપન જે છે ને તો અલગ અલગ ઘડિયાળો પહેલાં આપણને ખ્યાલ છે રિસ્ટ વોચ જે છે આપણી એમાં ચક્રોના દોલનો અથવા ક્વાર્ચ ઘડિયાળ અથવા ક્વાર્ચ ક્રિસ્ટલના દોલના સમયનું નિયમન કરે છે સિઝિયમ એટોમિક ઘડિયાળમાં હોય તો કે સિઝિયમ પરમાણુના દોલનો સમયને નિયમિત કરે છે અને સૌથી પહેલો જે કન્સેપ્ટ આપ્યો હતો એ કોણે આપ્યો હતો તો કે ભાઈ ગેલેલીઓએ આપ્યો હતો ઘડિયાળનો સૌથી પહેલો જે કન્સેપ્ટ આપ્યો એ કોણે આપ્યો ગેલેલીઓએ આપ્યો હવે ગેલેલીઓએ શું કીધું કે ગેલે ગેલેલીઓ ચર્ચમાં બેઠા હતા અને ચર્ચમાં બેઠા હતા તો એમણે જોયું કે સામેની બાજુ જે એક ગોળો છે લટકતો લાંબા વાયર વડે અથવા લાંબા લાંબી ચેન વડે લટકતો ગોળો હતો એને પોતાના નાડી નાડીને પકડીને જોયું કે એના ધબકારા કેટલા થાય છે અને એ એ એ ધબકારામાં કેટલી વખત દોલન કરે છે મતલબ આ દોલન ઉપરથી સમય નક્કી કરવામાં આવ્યો અને એને આ હતું આપણું સમયનું માપન સમયના માપનમાં અને આ દરના માપનમાં બહુ પડવા જેવું નથી ઓકે આપણે જે મેઇન જે આ ચેપ્ટર ની જે શું કહેવાય કે હાર્ટ હવે ચાલુ થવાનું છે જે મજા આવવાની છે ને જે નીટ અને જે ડબલ ના ક્વેશ્ચન સોલ્વ કરાવવાના છે એ ક્વેશ્ચન હવે આપણે ચાલુ થવાના છે આ તો રમકડ હતું કઈ નતું વાંચી લેવાનું બુકમાં આપ્યું છે બધું વાંચી લેવાનું અને એમાંથી કંઈ પૂછાતું બી નથી અને પૂછાય તો છોડ દેવાનું નહીં પૂછાય ટેન્શન ના લેતા ને છોડ દેવાની જરૂર નથી વાંચી લેવાનું બુકમાંથી અને મેં થોડું તમને સમજાવી દીધું ક્લિયર ઓકે તો તમે તૈયારી કરતા રહેજો આજે મેં તમને અત્યારે સમજાવ્યું છે એને થોડું તમે જે લખ્યું હશે લખી રાખજો બાકી આ જે લેક્ચર છે આ લેક્ચરમાં બહુ એટલું બધું ધ્યાન આપવા જેવું મને લાગતું નથી મારું પર્સનલી કહું છું ઓકે તો તમે પણ મારે શું કરવું પડે બુકમાં આપ્યું છે તો કરાવવું તો પડે ને ભાઈ પણ મેં પ્રોમિસ કરી છે કે તમને બુકનો બુકને અને નીટના ક્વેશ્ચન્સ હંડ્રેડ પર્સન્ટ સોલ્વ કરાવવાનો છું તો આપણે એના પર ડિસ્કશન કરવાના જ છીએ ક્લિયર ઓકે તો ત્યાં સુધી તમારે શું કરવાનું છે જે નોટ્સ બનાવી છે એને રિવિઝન કરવાનું છે નેક્સ્ટ લેક્ચર ના આવે મતલબ નેક્સ્ટ લેક્ચર એટલે આવતીકાલે નેક્સ્ટ લેક્ચર હશે આપણું અને એ નેક્સ્ટ લેક્ચરમાં તમારે શું કરવાનું છે જે આપણે ભણી ચૂક્યા છે એને રિવિઝન કરીને આવવાનું છે અને નવા નોટ્સ બનાવવાના છે નવા ચેપ્ટરથી મને ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે સર તમારી મને નોટ્સ આપો તમે જે બનાવેલી નોટ્સ આપો હું તમને એક સિમ્પલ વેમાં કહું કે જુઓ બેસ્ટ નોટ્સ કોને કહેવાય કે તમે જે જાતે બનાવો છો ને એ જ બેસ્ટ નોટ્સ એનાથી કોઈની બનાવેલી નોટ્સ તમે લઈને કરશો તો એ શું તમે કોપી કરીને પેસ્ટ કરી નાખ્યો ને એ તમને વાંચવાની મજા નહીં આવે પણ હું અહીંયા વિડીયો તમને વિડીયોમાં તમને જે ભણાવું છું અને એની જે નોટ્સ બને છે ને એ નોટ્સ તમે બનાવેલી હશે ને તમારે જાતે બનાવેલી નોટ્સને તમે જ્યારે વાંચો બેસશો ને અલગ ખુશી હશે ખ્યાલ આવી ગયો ને અને એ જે અલગ ખુશી છે એ અલગ ખુશી મેળવવા માટે તમારે શું કરવું પડશે જાતે નોટ્સ બનાવવી પડશે વિડીયોઝ જોતા જાઓ તમને એ ટુ જેડ તમારો એક એક પોઈન્ટ કવર હું કરાવવાનો છું એનું તમે ટેન્શન લેતા નહીં પણ તમે સા જે છે આ વિડીયોઝ જોતા રહેજો સાથે સાથે નોટ્સ બનાવતા જજો અને નીટને જે ડબલ યુના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના જ છે તો એના ઉપર કન્સન્ટ્રેટ કરશું તમે ત્યાં સુધી વાંચતા રહો તમારી તબિયત સાચવો ફેમિલીને તબિયત સાચવો ઓલ ધ બેસ્ટ